નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જાણા રચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં વિષય આસપાસ જેના આપણે પાઠ 21 મો પાઠનું નામ છે જેવા પિતા તેવી દીકરી. તો પાઠમાં આપણે જોયું છે કે આપણે અમુક વસ્તુ છે એ આપણે આપણા પરિવાર પાસેથી શીખીએ છીએ અને અમુક વસ્તુ છે આપણને વારસામાં મળે છે અને અમુક આપણને પરિસ્થિતિઓ પાસેથી શીખીએ છીએ. એટલે આપણે આપણા જીવનમાં પરિસ્થિતિ, વારસો, આપણી આજુબાજુનું વાતાવરણ, આપણા ઘરના વડીલો પાસેથી અને ઘરનું વાતાવરણ, આ બધી પરિસ્થિતિઓ ભેગી થાય છે ત્યારે આપણે એમાંથી કંઈક ને કંઈક શીખતા હોઈએ છીએ. બરાબર, તમે સ્કૂલે આવો છો તો તમે પણ અહીંયા રોજ કંઈક ને કંઈક શીખતા હોય છો કે અમુક વખતે તમે કંઈક સારી વસ્તુ પણ શીખો છો અને અમુક વખતે કંઈક ખરાબ વસ્તુ પણ શીખો છો. એટલે બને એટલું આપણે હંમેશા સારી વસ્તુ શીખવાની, કોઈ સાથે ઝઘડો કરવાની કે વાંધવાની કે કોઈની વસ્તુ લઈ લેવાની કે કોઈ સાથે કોઈની સાથે મારામારી કરવી, એવી કોઈ પણ જાતની આપણે શીખવાનું નહીં, હંમેશા સારું અને સાચું શીખવાનું. બરાબર, તો આપણે પહેલા પાઠની ખાલી જગ્યા જોઈ લઈએ, પછી પ્રશ્ન જવાબ છે એ જોઈ લઈએ. તેમાં પહેલું છે કે તમારા કાકાનો દીકરો સપનામાં તમારે ખાલી જગ્યા થાય. તો તમારા કાકા છે તમારા ઘરે, બરાબર, તમારા કાકા છે તો એનો દીકરો તમારા સપનામાં શું થાય? તમે તમારા કાકાનો દીકરો છે એને તમે શું કહો? કોઈ પૂછે કે આ કોણ છે તો તમે શું કહો? એ મારા કાકાનો દીકરો છે એમ કહી ને આપે. એટલે મારા કાકાનો દીકરો ભાઈ છે, તો એ કાકાના દીકરાના ભાઈ ને શું કહેવાય? તો કે પિતરાઈ ભાઈ, પિતરાઈ ભાઈ. બરાબર, પિતરાઈ ભાઈ એટલે કાકાનો દીકરો, પિતરાઈ બહેન એટલે કે કાકાની દીકરી. પછી એમાં બીજી ખાલી જગ્યા છે કે તમારા પપ્પાના નાના ભાઈ, તમારે સપનામાં ખાલી જગ્યા થાય. તમારા પપ્પા છે તો એના નાના ભાઈ છે તો એને તમે શું કહેશો? તો કે કાકા. મોટા ભાઈ હોય તો મોટા બાપુ અથવા તો દાદા. બરાબર, એટલે આમાં આપણે શું કીધું છે? નાના ભાઈ. તો શું થાય નાના ભાઈ આપણા? તો કે કાકા. મોટા ભાઈ હોય તો દાદા અથવા તો મોટા બાપુ અથવા તો મોટા પપ્પા. પછી અત્યારે ત્રીજી ખાલી જગ્યા, ખાલી જગ્યાના રોગ સામે રક્ષણ મેળવવા રસી પીવડાવવામાં આવે છે. કઈ કઈ કયા રોગની રસી જે છે આપણે દર વખતે પીવડાવીએ છીએ? જે અમિતાભ બચ્ચનની એડવર્ટાઇઝ, અમિતાભ બચ્ચન આ રોગની એડવર્ટાઇઝ કરે છે, એ રસી કઈ છે? તો કે પોલિયો. પોલિયોના રોગ સામે રક્ષણ મેળવવા રસી મુકાવી, રસી પીવડાવવામાં આવે છે. આપણે બે ટીપા પીએ છીએ ને, એ જે તમે બધા નાના હોય 1-5 વર્ષના ત્યારે આ રસી છે એ મુકાવવામાં અથવા તો પીવડાવવામાં આવે છે. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા છે કે પોલિયો ખાલી જગ્યા રોગ નથી. પોલિયો છે એ વારસાગત નથી, એ આમાં થાય છે. પોલિયો છે ખાલી જગ્યા રોગ નથી, તેમાં શું આવશે? વારસાગત. પોલિયો વારસાગત રોગ છે એ નથી. પાંચમું છે, તમારી મમ્મીના પિતા, તમારે સપનામાં ખાલી જગ્યા થાય છે. તમારા મમ્મી છે એના પિતા એટલે કે એના પપ્પા છે, એ તમારા સપનામાં શું થાય? તમે એને શું કહો છો? તો કે નાના. અને મમ્મી ને શું કહે છે? આપણા મમ્મી છે એના મમ્મી ને આપણે શું કહે છે? તો કે નાની. બરાબર, એવી જ રીતે ત્યાર પછી ખાલી જગ્યા છે કે મયુરભાઈ અને અંજુબેન બે ભાઈ બહેન છે. બરાબર, મયુરભાઈ ને અંજુબેન બે ભાઈ બહેન છે. તો અંજુબેન ના પુત્ર મયુરભાઈ ને ખાલી જગ્યા કહીને બોલાવશે. હવે તમારા મમ્મી અને તમારા મામા એ બે ભાઈ બહેન છે. બરાબર, તો હવે તમારા મમ્મી છે એને તમે દીકરા એટલે કે તમે એના પુત્ર છો, તો તમે એના ભાઈ ને શું, તમારા મમ્મી છે એના ભાઈ ને શું કહેશો? તો કે મામા. ત્યાર પછી પ્રશ્ન જવાબ છે કે જોડે બાળક એટલે શું? તો કે માતાની કુખે એક જ સમયે બે બાળકો સાથે જન્મે તેને જોડિયા બાળકો કહેવાય છે. જે આપણે જુડવા કહીએ છીએ, બેગડા આપીએ છીએ, મિક્સ કહીએ છીએ એ વસ્તુ. બરાબર, તો કે એક જ સમયે બે સંતાનોને જન્મ આપે એટલે જોડિયા બાળકો. પછી બીજું છે કે આપણે પરિસ્થિતિમાંથી શું શીખીએ છીએ? તો કે આપણે થોડીક વસ્તુ એટલે કે બાબતો અને કૌશલ્યો એટલે કે જે આપણામાં આવડત હોય છે એ બધું ઉમેરી અને આપણે પરિસ્થિતિ શીખવાડે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે માસી બહેનો કોને કહેવાય છે? તો કે માસીની દીકરીને માસીયાઈ બહેન કહેવાય છે. જે આપણા મમ્મી છે એની બહેનની દીકરી એને આપણે માસીયાઈ બહેન કહીએ છીએ. બરાબર, એટલે માસીની દીકરી છે આપણી માસીયાઈ બહેન થાય છે. અને
થાય છે અને કાકાની દીકરી પિતરાઈ બહેન થાય છે બરાબર અને મમ્મીની બહેનને શું કહેવાય તો કે માસી પપ્પાની બહેનને ફઈબા કાકા પછી પપ્પાના ભાઈને કાકા અને મમ્મીના ભાઈને મામા બરાબર તો આ સંબંધ છે એ તમને બધાને ખ્યાલ જ હશે તો હવે તમારે આ પ્રશ્ન જવાબ એ ખાલી જગ્યા છે એ તમારે બાકી બુકમાં લખવાનો છે અને એક વખત રફ બુકમાં લખવાનો છે બરાબર છે તો ફરી વાર સુમેશ મેં